નમસ્કાર બાળકો સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે ધોરણ છ પ્રકરણ નંબર તેર સંમિતિ ગણિતની સ્વાધ્યયન પોથીના સોલ્યુશન વિશે જોઈશું બાળકો એમાં પહેલું છે વર્તુળને કેટલી સંમતિ રેખાઓ હોય છે તો ચાર કરતાં વધુ બીજો પ્રશ્ન નીચેનામાંથી કયા મૂળાક્ષરને એક જ સમમિતિ રેખા છે તો ટી કાઠ ખૂણિયા પિસ્તાલીસ અંશ પિસ્તાળીસ નેવું અંશને કેટલી સંમિતિ રેખાઓ એક માપપટ્ટીની કેટલી સમિતિ રેખા હોય છે તો કે બે નીચેના પૈકી કયા મૂળાક્ષરને સમિતિ રેખા નથી તો એસ સમિતિ એટલે શું બે સરખા શું કરી શકાય ભાગ કરી શકાય કંપાસ પેટીના વિભાજકને કેટલી સમિતિ રેખા હોય તો કે એક કોણ માપકને કેટલી સમિતિ રેખા હોય તો કે એક કાટકૂણિયાને કેટલી સમિતિ રેખા હોય છે તો કે ઝીરો બરાબર લંબચોરસ બે સમિતિ રેખા હોય છે પાંચ સેમી લાંબા રેખાખંડનું પ્રતિબિંબ મેળવવા માટે મેળો મળતું પ્રતિબિંબ રેખાખંડ હોય ને તેનું માપ પાંચ સેમી જ હોય છે કારણ કે બે સરખા સરખે સરખો જ ભાગ થાય રેખા એલ પર રહેલા બિંદુનું સ્થાન એલની કોઈ રેખા સમિતિ લેવામાં આવે તો એક પર હોય આકૃ એલ પર જ હોય આકૃતિ આ આકૃતિ સમિતિ રેખાની સંખ્યા પાંચ છે આપેલી આકૃતિની સમિતિ રેખાની સંખ્યા કેટલી છે પાંચ તેરમું જીરો અને આઠ એકને અંકને ફક્ત બે સમિતિ રેખાઓ હોય છે કેપિટલ અંગ્રેજી મૂળાક્ષરોના ફક્ત શિરોલમ સમિતિ હોય તેવા મૂળાક્ષરો કેટલા છે દસ નિયમિત ને છ પર સમિતિ રેખા હોય એન બાજુ ધરાવતા નિયમિત બહુકોણને એન સમિતિ હોય સમબાજુ વિચતુષ્કોણ એ વિકર્ણ પ્રત્યે સમિતિ છે લંબચોરો સામેની બાજુના મધ્ય બિંદુને જોડવાથી બનતી રેખાઓ પ્રત્યેક સમિતિ છે હવે એલ ઝેબ્રા શબ્દમાં કયા કયા મૂળાક્ષરો સમિતિ નથી તો એલ જી અને આર મૂળાક્ષરો સમિતિ ધરાવતા નથી હવે સિમેટ્રી શબ્દોમાં આવતા દરેક મૂળાક્ષરોની સમિતિ રેખાની સંખ્યા લખો તો એસમાં ઝીરો વાયમાં એક એમમાં એક ઇમાં એક ટીમાં એક અને આરમાં ઝીરો છે ત્યાર પછી અહીં રેખા એલને સમિતિ રેખા તરીકે લઈ આકૃતિ પૂર્ણ કરવાની છે બાળકો તો મેં આ બાજુ અહીં આકૃતિ પૂરી કરેલી છે ત્યાર પછી રેખા એલને સમિતિ રીતે લઈ અને આકૃતિ પૂર્ણ કરવાનું છે બળકો તો મેં અહીંયા નીચેની બાજુ આકૃતિ પૂરી કરેલી છે જે તમે જોઈ શકો છો એટલે ઉપર હોય એનું પ્રતિબિંબ નીચે દોરવાનું છે ત્યાર પછી તમારા કંપાસ બોક્સમાં રહેલા સાધનોનું અવલોકન કરી આપેલું કોષ્ટક પૂરું કરવાનું છે માપપટ્ટીમાં બે દ્વિભાજકમાં એક પરિકરમાં જીરો કોણમાપકમાં એક બે સરખી બાજુ ધરાવતું કાટખૂણિયામાં એક બે સરખી બાજુ ન હોય તેવું કાટખૂણિયામાં જીરો હવે આ આકૃતિ છે એમાં બધી સમિતિ રેખા દોરવાની છે બાળકો છે મેં અહીંયા દોરેલી છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી રીતે સમિતિ રેખા દોરી શકો છો ત્યાર પછી અંગ્રેજી મૂળાક્ષરો જે મૂળાક્ષરો એક કરતાં વધુ સમિતિ હોય તે અંગ્રેજી કેપિટલ મૂળાક્ષરો લખો એચ આઈ ઓ એક્સ એક કરતાં વધુ સમિતિ રેખા ધરાવે છે ત્યાર પછી અહીંયા એની રેખા છે તો એસી રેખાખંડ અને બીડી રેખાખંડ એની સમિતિ છે ત્યાર પછી મનુષ્યના ચહેરો બાળકો જો અહીંયા તમારે મનુષ્યનો ચહેરો દોરવાનો છે ચહેરાના એટલે કે અહીંયા મનુષ્ય પહેલાં દોરવાનો છે તમારે અહીંયા કોની આકૃતિ દોરવાની થશે મનુષ્યની મનુષ્યની આકૃતિ દોરવાની છે અને એના પછી તમારે સમિતિ કહેવાની છે તો મનુષ્યના ચહેરાની એક સમિતિ અઠ્યાવીસમો બાજુની આકૃતિ કઈ રેખા સમિતિ છે તો બાજુની આકૃતિમાં એલ છે એ સમિતિ રેખા ધરાવે છે ત્યાર પછી તમારા દૈનિક જીવન પર આધારિત ચાર સમિતિ ધરાવતે ચાર સમિતિ ધરાવતા પ્રકૃતિના નામ લખો તો પતંગિયું કીટકોમાં આપણે લખશું તો કીટકોમાં કોણ કોણ લખી શકશો તો પતંગિયું વંદો કીડી ત્યાર પછી વસ્તુઓ તો કે પાણીની બોટલ મોબાઈલ ટેબલ કાતર વગેરે પ્રાણીઓમાં હાથી વાઘ સિંહ દીપડો પક્ષીઓમાં કબૂતર ચકલી પોપટ વગેરે જેવા તમે લખી શકો છો બરાબર છે બાળકો આગળ જઈએ તો એમ્બ્યુલન્સ શબ્દ છે તમે અરીસામાં આ રીતે તમને પ્રતિબિંબ એનું દેખાશે તો એમ્બ્યુલન્સ શબ્દ છે તે ઊંધું લખેલું હોય છે બરાબર શા માટે ઊંધેલું લખેલું હોય છે કારણ કે તે અરીસામાં જોવાથી આપને સવળું દેખાય છે જેથી કરીને એમ્બ્યુલન્સને આપણે જગ્યા આપી શકીએ છીએ ત્યાર પછી અધ્યયનપત્તિને આધારે એમાં પહેલો છે એમાં વિકલ્પ આવે છે બી સમિતિ રેખા કોણ નથી ધરાવતું સ્વસ્તિક ત્યાર પછી બીજામાં છે એક્સ ત્રીજામાં આવશે સમાન અને હવે ખાલી જગ્યા છે તાજમહેલના ચિત્ર એક સમિતિ રેખા છે એક પણ સમિતિ ન હોય તેઓ ઝીરોથી નવ વચ્ચેની સંખ્યા સાત છે જો એસી ખૂણાનું પ્રતિબિંબ મેળવવામાં આવે તો તેનો ખૂણો અને તેનું માપ પણ એસી થાય છે ત્યાર પછી બાળકો અહીંયા માત્ર એક જ સમિતિ રેખા છે એસી રેખાખંડવાળી છે તે એક જ સમિતિ ધરાવે છે આ આકૃતિમાં તમારે આ રીતે ઉબિલિટી દોરવાની છે ત્યાર પછી મેથેમેટિક્સ શબ્દમાં કયા કયા મૂળાક્ષરો સમિતિ ધરાવતા નથી તો માત્ર ને માત્ર એ મૂળાક્ષર સમિતિ ધરાવતો નથી ત્યાર પછી નીચેની આકૃતિ છે એ પૂરી કરવાની છે બાળકો તો તમે આ રીતે સામે રાખી અને તમે પૂરી કરો કરી શકો છો તો બાળકો આ વિડીયો તમને ગમે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો ને તમે ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આ તમારે જોડકા જોડવાના છે જે મેં અહીંયા બાજુમાં લખેલા છે જે જોડકા તમે લખી શકો છો તો બાળકો આવજો મળીએ છીએ નવા વિડીયો સાથે